શ્રમિકોની વારે આવશે કણ. લોકડાઉન પાર્ટ ત્રણ. સૌથી વધારે ભોગવવાનો વારો આવ્યો હોય તો શ્રમિકો. નથી મળતું ખાવાનું, જવું છે ઘર, રસ્તામાં પડ્યા છે. ચાલતા શ્રમિકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં પાટણના રાધનપુરમાં પણ 199 પર પ્રાંતિય અટવાયા છે. ટ્રેન મારફત ઉત્તર પ્રદેશ જવાના હતા તે ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રાધનપુર વહીવટી તંત્ર દ્વારા લિસ્ટ મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંજૂરી મળી હતી. રાધનપુરથી પાલનપુર મોકલવા 7 STB 200 પણ તૈયાર કરવામાં આવી અને ટ્રેન રદ કરી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા. ઉત્તર પ્રદેશ સરકારે અચાનક ટ્રેનો રદ કરતા રાધનપુરમાં પરપ્રાંતિય અટવાઈ ગયા છે. સ્વેચ્છાએ સ્વખર્ચે જવા માગતા 199 પરપ્રાંતિયોને મોકલવાના હતા. ઉત્તર પ્રદેશમાં 525 રૂપિયાનું ટિકિટનું ભાડું પણ ઉઘરાવી અને ટ્રેનો રદ થતા પરપ્રાંતિયોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ટ્રેનો રદ થતા 199 પરપ્રાંતિયો રાધનપુરમાં અટવાઈ ગયા છે. અત્યારે રામ સેવા સમિતિ તમામ પરપ્રાંતિયો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. મજદૂરો મજબૂર બન્યા છે અને સરકાર ટ્રેનો રદ કરે છે જેથી કરીને મજદૂરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શ્રમિક ટ્રેન રદ થતા મજદૂરોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ. અટવાયા 199 મજદૂરો અટવાયા છે પાટણના રાધનપુરમાં. ક્યા નામ હૈ? 525 કુછને લિયા સાહેબ? ઉનકા નામ નહીં માલુમ, નગર પાલિકા મેં હમકો ફોન કરકે બુલાયે થે. ક્યા નામ હૈ આપકા? સુનિલ યાદવ. અરે તો નગર પાલિકા સે ફોન આયા કે તુમ લોગ આઓ યહાં પે મેડિકલ કરવાયા. મેરે પાસ મેડિકલ કી રસીદ ભી હૈ. મેડિકલ કે બાદ મેં ક્યા કરવા રહી હૈ? મેડિકલ કે બાદ મેં 525 રૂપિયે હમસે લિયા, બોલે કે કલ આ જાના વહાં પે. ઓર સુબહ ભી ફોન આયા હમારે પાસ, તો હમ લોગ યહાં આ ગયે. અભી બસ ભી આઈ થી યહાં સે, બસ વાપસ ચલી ગઈ. ઓર હમ લોગો 525 રૂપિયે દે, ઓર કોઈ જવાબ ભી નહીં દે રહા. યહાં પે કોઈ અધિકારી ભી નહીં હૈ. મામલતદાર સાહેબ આયે થે, વો ભી ચલે ગયે. અભી સબ કોઈ ચલે ગયે. આપકા નામ ક્યા હૈ? મનોજ કુમાર. આજે અમારા રાધનપુર વિસ્તારના પરપ્રાંતિય ભાઈ બહેનો માટે અમારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય સોનિયા ગાંધીજીના આદેશ મુજબ અને પ્રદેશના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન મુજબ પરપ્રાંતિયો ભાઈ બહેનો માટે અને પોતાના વતન જવા માટે અમને જે આદેશ કર્યો છે મુજબ અમે ટિકિટ ભાડા પેટે પૈસા જમા કરાવવા આવેલા. પરંતુ યુપીની બધી જ ટ્રેનો યુપી ગવર્મેન્ટે અને ગુજરાત સરકારે તાત્કાલિક બંધ કરી હોવાના કારણે અમે પૈસા જમા કરાવી શક્યા નથી. એ માટે તંત્રએ જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહ્યું કે 1-2 દિવસમાં એની વ્યવસ્થા થઈ જશે, એટલે આપને ફરીથી જણાવીશું. તો પરપ્રાંતિય ભાઈ બહેનોને વિનંતી કે પોતે જશે એ સ્થિતિમાં શાંતિથી રહેજો. આપના માધ્યમ થકી હું કહેવા માગું છું કે અમારા કોંગ્રેસના કાર્યકરને કોઈપણ વ્યક્તિએ કોઈપણ ટિકિટ ભાડા પેટે તમારા પૈસા આપવાની જરૂર નથી. પાર્ટીના આદેશ મુજબ કોંગ્રેસના કાર્યકરો બધા આપને મદદરૂપ થશે અને આપણે પોતાના વતનમાં જવાની જે ઈચ્છા છે તાલાવેલી છે એને જલ્દી સત્વરે પૂરી થાય એવા પ્રયત્નો અમે કરીશું.